नमस्कार विद्यार्थी मित्रों, वेद केरे जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में विरोधी शब्द जोवाना छीए अने आ विरोधी शब्दों भाग बे छे। भाग एक ऑलरेडी आपणे अपलोड करी चूक्या छीए, जो तमे हजी सुधी ना जोयो होय तो प्लेलिस्ट में जईने जोई शको छो। अने मित्रों, खास के हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजू में आवेला बेल आइकॉन ने प्रेस करो, जेथी करीने जे कोई वीडियो अहींथी अपलोड करवामां आवे तो तमने नोटिफिकेशन द्वारा मळी रहे। तो आजे आपणे आ वीडियो में 50 विरोधी शब्द जोवाना छीए। तो जोईए, शुरुआत करीए प्रथम विरोधी शब्दनी। तो प्रथम छे औचित्य। तो के औचित्य, तो एनो विरोधी शुं थशे? तो के अनौचित्य। फरीथी, औचित्य नो विरोधी शुं थशे? तो के अनौचित्य एनो विरोधी थशे। बीजू जोईए आकृष्ट, तो एनो विरोधी थशे अनाकृष्ट। आकृष्ट नो शुं थशे? तो के अनाकृष्ट एनो विरोधी थशे। त्रीजी जोईए गुण, तो आ तो બધાને આવડતું જ હશે। ગુણનું અગુણ ન થાય મિત્રો, ધ્યાન રાખજો। ગુણનું વિરોધી ઘણા મિત્રો આગળ લગાડીને વિરોધી કરતા હોય છે અને પરીક્ષાઓમાં એક ઓપ્શન એવો આપેલો જ હોય છે, એટલે ધ્યાન રાખજો। ગુણનું શું થશે વિરોધી? તો કે અવગુણ એનું વિરોધી થશે। ચોથું જોઈએ આજ્ઞા, તો એનું વિરોધી થશે અવાજ્ઞા। આજ્ઞાનું વિરોધી શું થશે? તો કે અવજ્ઞા છે એનું વિરોધી થશે। પાંચમું જોઈએ આરોહણ, તો એનું વિરોધી થશે અવરોહણ। આરોહણનું આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, આરોહણનું વિરોધી શું થશે? તો કે અવરોહણ એનું વિરોધી થશે। સાત, છઠ્ઠું જોઈએ કીર્તિ, તો એનું વિરોધી થશે અપકીર્તિ। કીર્તિનું વિરોધી શું થશે? તો કે અપકીર્તિ એનું વિરોધી થશે। સાતમું વાજબી, તો એનું વિરોધી થશે ગેરવાજબી। ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં એક ઓપ્શન આપ્યો હશે અવાજબી। શું આપ્યું હશે? તો કે અવાજબી, પણ અવાજબી નહીં થાય, શું થશે? તો કે ગેરવાજબી થશે, વાજબીનું વિરોધ। સાતમું, આઠમું જોઈએ શિસ્ત, શિસ્ત તો એનું વિરોધી થશે ગેરશિસ્ત। શિસ્તનું વિરોધી શું થશે? તો કે ગેરશિસ્ત એનું વિરોધી થશે। નવમું જોઈએ ખુશી, તો એનું વિરોધી થશે ગેરખુશી। ખુશીનું વિરોધી શું થશે? તો કે ગેરખુશી એનું વિરોધી થશે। દસમું જોઈએ બંધારણીય, તો આ તો બધાને આવડતું હશે બંધારણીય, અને એનું વિરોધી થશે ગેરબંધારણીય। અગિયારમું જોઈએ કાનૂની, તો એનું વિરોધી થશે ગેરકાનૂની। કાનૂનીનો વિરોધી શું થશે? તો કે ગેરકાનૂનીનો વિરોધી થશે। બારમું જોઈએ લાભ, તો એનો વિરોધી થશે ગેરલાભ। લાભનો વિરોધી શું થશે? તો કે ગેરલાભ એનો વિરોધી થશે। કાયદેસર, તો કે એનું ગેરકાયદેસર એનો વિરોધી થશે। કાયદેસરનું શું થશે? તો કે ગેરકાયદેસર એનો વિરોધી થશે। ચૌદમું જોઈએ લોભી, તો એનો વિરોધી થશે વણલોભી। ખાસ યાદ રાખવા જેવું, મોસ્ટ એમ્પી કહી શકાય એવો, લોભીનું વિરોધી શું થશે? કે વણ લોભી, જેમાં ભૂલ થઈ શકે એવું વણ છે, એટલે કે વણ લોભી એનો જવાબ આવશે। પંદરમાં જોઈએ હકનું, તો એનો વિરોધી થશે વણ હકનું। હકનું વિરોધી શું થશે? તો કે વણ હકનું એનો વિરોધી થશે। સોળમું દેશ, તો એના માટે વિરોધી થશે વિદેશ। સત્તરમું જોઈએ સ્મૃતિ, તો એનું વિરોધી થશે વિસ્મૃતિ। સ્મૃતિનું શું વિરોધી થશે? તો કે વિસ્મૃતિ એનું વિરોધી થશે। અઢારમું જોઈએ રાગી, તેનું વિરોધી થશે વિરાગી। રાગીનું શું થશે? તો કે વિરાગી એનું વિરોધી થશે। ઓગણીસમાં કેન્દ્રિત, તેનું વિરોધી થશે વિકેન્દ્રિત। કેન્દ્રિતનું શું થશે? તો કે વિકેન્દ્રિત એનું વિરોધી થશે। વીસમું જોઈએ સ્મરણ, તો એનું વિરોધી થશે વિસ્મરણ। સ્મરણનું શું થશે? તો કે વિસ્મરણ એનું વિરોધી થશે। એકવીસમાં જોઈએ સંવાદ, તો એનું વિરોધી થશે વિસંવાદ। સંવાદનું શું થશે? તો કે વિસંવાદ એનું વિરોધી થશે। બાવીસમાં ગઠન, તો એનું વિરોધી થશે વિઘટન। ગઠનનું શું થશે? તો કે વિઘટન એનું વિરોધી થશે। ત્રેવીસમાં રતિ, તો એનું વિરોધી થશે વિરતિ। રતિનું શું વિરોધી થશે? તો કે વિરતિ એનું વિરોધી થશે। ચોવીસમાં સમ, તો એનું વિરોધી થશે વિષમ। સમનું શું થશે? તો કે વિષમ એનું વિરોધી થશે। પચીસમાં જોઈએ જોખમી, તેનું વિરોધી થશે બિનજોખમી। જોખમીનું શું થશે? તો કે બિનજોખમી એનું વિરોધી થશે। છવ્વીસમાં જોઈએ તાલીમ, તો એનું તાલીમી, તો બિન તાલીમી। ખાસ ફરીથી જોઈએ તાલીમી, તો એનું વિરોધી શું થશે? તો કે બિન તાલીમી એનું વિરોધી થશે। સત્યાવીસમાં જરૂરી, તો એનું વિરોધી થશે બિનજરૂરી। જરૂરીનું શું વિરોધી થશે? તો કે બિનજરૂરી એનો વિરોધી થશે। અઠ્યાવીસમાં કાળજી, તો એનું વિરોધી થશે બિનકાળજી। કાળજીનું શું થશે? તો કે બિનકાળજી એનું વિરોધી થશે। ઓગણત્રીસમાં વફાદારી, તો એનું વિરોધી થશે બેવફાદારી। વફાદારીનું શું થશે? તો કે બેવફાદારી એનું વિરોધી થશે। ત્રીસમાં ફિકર, તો એનું વિરોધી થશે બેફિકરાય।
ફરીથી ફિકર એટલે શું થશે? તો કે બે ફિકરા એનું વિરોધી થશે. 31માં શરમ, તો એનું વિરોધી થશે બે શરમી. શરમનું શું થશે? તો કે બે શરમી એનું વિરોધી થશે. પરવા, તો એનું વિરોધી થશે બે પરવા. પરવાનું શું થશે? તો કે બે પરવા એનું વિરોધી થશે. 33માં જોઈએ હોશ, તો હોશનું વિરોધી થશે બેહોશી. તો હોશનું શું થશે? તો કે બેહોશી એનું વિરોધી થશે. 34માં દરકાર, તો એનું વિરોધી થશે બેદરકારી. દરકારનું શું થશે? તો કે બેદરકારી એનું વિરોધી થશે. 35માં જોઈએ વફા, તો એનું વિરોધી થશે બેવફાઈ. વફાનું શું થશે? તો કે બેવફાઈ એની વિરોધી થશે. 36માં જોઈએ ચેન, તો ચેનનું વિરોધી થશે બેચેની. ચેનનું શું થશે? તો કે બેચેની એનું વિરોધી થશે. 37માં કામયાબ, તો એનું વિરોધી થશે નાકામયાબ. કામયાબનું શું થશે? તો કે નાકામયાબ એનું વિરોધી થશે. 38માં જોઈએ મંજૂર, તો એનું વિરોધી થશે ના મંજૂર. મંજૂરનું શું થશે? તો કે ના મંજૂર એનું વિરોધી થશે. 39માં જોઈએ ઉમેદ, તો એનું વિરોધી થશે ના ઉમેદી. ઉમેદનું શું વિરોધી થશે? તો કે ના ઉમેદી એનું વિરોધી થશે. 40માં જોઈએ પાક, તો કે નાપાક. આ તો બધાને આવડતું જ હશે. પાકનું વિરોધી શું થાય? તો કે નાપાક છે એનું વિરોધી થાય. 41માં જોઈએ ઉદ્ધમી, તો એનું વિરોધી થશે નિરુદ્ધમી. ઉદ્ધમીનું શું થશે? તો કે નિરુદ્ધમી એનો વિરોધી થશે. 42માં ધની, તો એનું વિરોધી થશે નિર્ધન. ધનીનું શું થશે? તો કે નિર્ધન એનો વિરોધી થશે. 43માં જોઈએ વ્યસની, તો એનું વ્યસનીનો વિરોધી શું થશે? તો કે નિર્વસ્યની. નિર્વસની અહીં વ આવશે, સોરી મિત્રો, નિર્વ્યસની. વ્યસનીનું શું વિરોધી થશે? તો કે નિર્વ્યસની. 44માં જોઈએ કપટી, તો એનું વિરોધી થશે નિષ્કપટી. કપટીનું શું થશે? તો કે નિષ્કપટી એનું વિરોધી થશે. 45માં જોઈએ અભિમાની, તો એનું વિરોધી થશે નિરાભિમાની. અભિમાનનું વિરોધી શું થશે? તો કે નિરાભિમાની એનું વિરોધી થશે. 46માં જોઈએ આસક્ત, એનું વિરોધી થશે નિરાસક્ત. આસક્તનું શું થશે? તો કે નિરાસક્ત એનું વિરોધી થશે. 47માં જોઈએ ઉપયોગી, તો એનું વિરોધી થશે નિરોપયોગી. ફરીથી ઉપયોગીનું વિરોધી શું થશે? તો કે નિરુપયોગી એનું વિરોધી થશે. 48માં જોઈએ કલંકિત, તેનું વિરોધી થશે નિષ્કલંકિત. કલંકિતનું શું થશે વિરોધી? તો કે નિષ્કલંકિત એનું વિરોધી થશે. 49માં જોઈએ આકાર, તો એનું વિરોધી થશે નિરાકાર. આકારનું શું વિરોધી થશે? તો કે નિરાકાર. 50માં જોઈએ ઉત્સાહી, તો એનું વિરોધી થશે નિરુત્સાહી. ઉત્સાહીનું શું વિરોધી થશે? તો કે નિરુત્સાહી. જો મિત્રો તમને આ વિડીયો ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને તેમને પણ આ વિડીયોનો લાભ મળી શકે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 3માં લઈશું. આ વિડીયોમાં એટલું જ રાખીશું. જય હિન્દ, જય ભારત.